નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે જોયું વિજ્ઞાન ધોરણ સાતમાં ચેપ્ટર નંબર નાઇન જેનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો તેના સ્વાધ્યના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર એકથી છ ના જવાબો આપણે આગળના પિરિયડમાં જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર આઠ તો તૈયાર છું વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણા પ્રશ્નોના જવાબ નંબર એક રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો આ પ્રશ્ન નંબર સાતનો પહેલો પ્રશ્ન છે જોઈએ એનો જવાબ ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણરચના સ્તર રચના બંધારણ રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસ પહાણમાં રૂપાંતરિત થઈ એટલે કે ફેરફાર થઈ જાય છે આ રૂપાંતર આ ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી ક્વા્ટવાઇઝ ગ્રેફાઇટ હીરા વગેરે મળી આવે છે આગળ વધીએ પ્રશ્ન નંબર બે ચક્રની સમજૂતી આપો અથવા તો ખડકચક્ર એટલે શું સમજાવો તેને આપણે નીચે આપેલી આકૃતિ પ્રમાણે તેનું ચક્ર જોઈ શકો છો આ ચક્રને આપે આપની નોટબુકમાં બનાવી શકો છો ત્યારબાદ તેનો જવાબ મેળવીએ જવાબ છે ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો બનીને નક્કર થઈ જતાં અગ્નિકૃત ખડક બને છે અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક અને જળકૃત કે પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે અતિશય તાપમાન અને ખૂબ દબાણથી રૂપાંતરિત ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે આ મેઘમાં ઠંડો બનીને ફરીથી નક્કર થઈ જતાં અગ્નિકૃત ખડક બને છે આમ કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં ચક્રીય પદ્ધતિથી એક પ્રકારનો ખડક બીજા ખડકમાં પરિવર્તિત થાય છે આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે આગળ વધીએ પ્રશ્ન નંબર આઠ સાધ્યપોથીનો ટૂંક નોંધ લખો ટૂંક નોંધ નંબર એક શિયાલ અને સીમા જવાબ પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર મુખ્યત્વે શિલિકા એટલે કે રેતી અને એલ્યુમિના એટલે કે એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે તેથી તેને શિયાલ એટલે કે સી આઈ એટલે સિલિકા અને એલ એટલે કે એલ્યુમિના કહેવામાં આવે છે શિયાળની નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે તેથી તેને સીમા એટલે કે સિલિકા અને એમ એ એટલે કે મેગ્નેશિયમ કહેવામાં આવે છે આગળ વધી પ્રશ્ન નંબર બે જ્વાળામુખી પર્વતની રચના જવાબ જોઈએ જવાબ છે પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે કેટલીકવાર વાર મેઘમાં સ્તરના અર્ધપ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ થાય છે પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી પેટાળની ગરમીને લીધે વરાળમાં ફેરવાઈ જાય છે વરાળ પાણી કરતાં અનેક ગણી વધુ જગ્યા રોકે છે તેથી તે ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે આવા કારણોસર જ્યાં ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે છે તેમાંથી પ્રથમ વરાળ રાખ ખડકોના ટુકડા કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત ગરમ મેઘમાં લાવારસ બહાર ફેંકાય છે આ મેઘમાં લાવારસ પથરાઈને ઠરતા બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરી કે પર્વત રચાય છે તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે આ રીતે જ્વાળામુખી પર્વતની રચના થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠને આપણે અહીંયા પૂર્ણ કરીએ આશા છે આપે આપણી સાપોથીની સાથે સાથે પૂર્ણ કરતા જ રહ્યા હશો પરીક્ષાની તૈયારી પણ સાથે જ કરતા હશો તો ફરી મળીશું આના પછીના વિડીયોમાં નવા પાઠ સાથે નવા અભ્યાસ માટે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો